ધરતી પુત્રોની સમસ્યાનું નથી થઈ રહ્યું સમાધાન. વિવિધ માંગ સાથે ખેડૂતો ઉતર્યા રસ્તા પર. અમદાવાદના ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની પદયાત્રા. વિધાનસભા સત્ર શરૂ થાય તે પૂર્વે ખેડૂતોએ અવાજ કર્યો બુલંદ. લાગી રહ્યું છે ધરતી પુત્રોની પોતાની માંગ સંતોષવા માટે હલ્લા બોલ કે ઉગ્ર વિરોધ કરવા સિવાય કોઈ છૂટકો નથી. નિંભર તંત્ર અને ઉદાસીન સરકારના કાને ખેડૂતોનો પોકાર અથડાતો નથી, જે કારણે વારંવાર જગતના તાતને ઉતરવું પડી રહ્યું છે રસ્તા પર. આગામી 24 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, ત્યારે આ સત્રમાં ખેડૂતોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં રહેશે. રાજ્ય સરકારના બજેટ પહેલા ખેડૂતોના પ્રશ્નોને લઈને એક પદયાત્રા શરૂ થઈ છે. આ પદયાત્રા આપઘાત કરનારા ખેડૂતોના પરિવારજનોને વળતર અને ન્યાય માટે કાઢવામાં આવી છે. અમારી તો માંગ એ છે કે દીવાલ નાબૂદી થવી જોઈએ અને વિધવા બહેનોને કંઈ રહેવા માટે કાચું મકાન છે તો સરકાર તરફથી કોઈ પાકું મકાન આપે એવી અમારી આશા છે. વળતર જો સરકાર તરફથી 5-6 લાખ રૂપિયા મળે બહેનને તો એમના ખેતરા જે ગીરવે મૂકેલા છે એ બી છૂટા થઈ જાય અને છોરોનું સારી રીતે જીવન ચાલે. ખેડૂતોની શું છે માંગ? કેમ કાઢી પદયાત્રા? અમદાવાદના ગાંધી આશ્રમથી શરૂ થયેલી આ પદયાત્રામાં આપઘાત કરનારા ખેડૂતોના પરિવારજનો પણ સામેલ છે, તો કલમ 144 ભંગ ન થાય તે માટે આ પદયાત્રા 3-3 લોકો જ સામેલ થશે. તેમની માંગ છે કે આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને વળતર આપવામાં આવે, આપઘાત કરેલા ખેડૂતના પરિવારની વિધવા મહિલાને પાકું મકાન આપવામાં આવે, સરકાર કૃષિ પંચની રચના કરી કૃષિ પોલિસી બનાવે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, ખેડૂતો માટે સરકાર કૃષિ નીતિ બનાવે, પાક નિષ્ફળ જતા ખેડૂતોને પૂરતું વળતર મળે, પાક ઉત્પાદનના પૂરા ભાવ મળે, તમામ ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડવા સરકારી ખર્ચે સિંચાઈની સવલત કરે, સરકાર મત્સ્ય ઉદ્યોગને પ્રાધાન્ય આપે, મજૂરો અને પશુપાલકોની સમસ્યાનું સમાધાન લાવે અને ખેડૂતો માટે 50% બજેટ ફાળવવામાં આવે. દાખલા તરીકે દેવા નાબૂદી, પાક નુકસાન જતા પૂરું વળતર અને આપઘાત કરેલા ખેડૂત પરિવારને 10 લાખ વળતર છતાં એમના રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જે અધિકારીઓ જે બીજા રાજ્યોની અંદર 7 લાખથી 20 લાખ સુધીનું જે વળતર આપે છે અલગ અલગ મુદ્દા ઉપર, પણ ગુજરાત સરકારે ખેડૂતોના દેવા નાબૂદી, પાક નુકસાનનું વળતર અને આપઘાત કરેલા ખેડૂત પરિવારને વળતર સાથે સાથે મચ્છી ઉદ્યોગને પણ કંઈક પ્રાધાન્ય આપે. ધરતી પુત્રોની આ માંગ સાથે ગાંધીનગરમાં પહોંચી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવશે. આમ છતાં જો અન્નદાતાની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર ખેડૂતોના મુદ્દાને ગંભીરતાથી લે છે કે પછી ઠાલા આશ્વાસન મળે છે. દીપેન પઢિયાર, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.